નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસની અંદર જે બે હજાર ચો ચોવીસની અંદર જે એક્ઝામ આવવાની છે બરાબર ત્રેવીસ ચોવીસના વર્ષની એની અંદર આજે આપણે ગણિતના પેપરની વાત કરી રહ્યા છીએ અને ગણિતના પેપરની અંદર બે પ્રકાર સરકારે પાડ્યા છે સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ સ્ટાન્ડર્ડ મેથ્સ લેવલ થોડું અપ એટલે કે જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરવા માગતા હોય અથવા તો ગણિતના શિક્ષક બનાવવા માગતા હોય મતલબ મેથ્સ વિથ સાયન્સ કરવા માગતા હોય એમના માટે છે બેઝિક મેથ્સ છે એ બાયોલોજીના સ્ટુડન્ટ છે કોમર્સના આર્ટ્સના વગેરે વિદ્યાર્થીઓ માટે પણ હોય ચલો તો આપણે એનું જોઈએ પહેલાં આપણે સ્ટાન્ડર્ડ મેથ્સનું જોઈએ એના પછી બેઝિક મેથ્સનું બરાબર તો અહીંયા કીધેલ છે કે આ પરિરૂપ વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રાસનિકો મોડરેટર્સના માર્ગદર્શન માટે છે જે તે વિષયના પ્રાસનિક તેમજ મોડરેટરને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વૃદ્ધ આ એટલે કે ઉદ્દેશને સુસંગત રહી અને પ્રશ્નપત્રની રચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે એટલે કે મતલબ આ જે પેપર સ્ટાઇલ છે એ મુજબ જ પૂછાશે બરાબર એવી શક્યતા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હોય છે એકાદ ટકો એમને સ્ટાઇલની અંદર છૂટછાટ કરવાની છૂટ હોય છે બરાબર પણ એ પણ માધ્યમિક પરીક્ષાને લગતું અને જે ચોપડીની અંદરથી આવતું હોય એ રીતના જ આવતું હોય છે સત્યાવીસ ગુણનું જ્ઞાન ને લગતું પૂછાય છે કે એટલે કે વિદ્યાર્થીની અંદર કેટલું નોલેજ છે પચીસ ગુણનું એવું પૂછાય છે જે તમે સમજીને લખી શકો છો અને વીસ ગુણનું ઉપયોજન હોય છે બરાબર પછી ઉચ્ચ વૈચારિક કૌશલ્ય જે ચાર ચાર ગુણનો બંને પ્રશ્નો હોય છે બરાબર અને એની ટકાવરી પણ નીચે આપેલી છે બરાબર હવે પ્ર પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તો હેતુલક્ષી પ્રશ્નો સોળ માર્કના હોય છે જે સોળ પ્રશ્નો હોય છે અને સોળ માર્કના હોય છે એટલે કે દરેકની એક માર્ક હોય છે ટૂંક વ્યાજી પ્રશ્નો એટલે કે સેક્શન બીની અંદર દસ પ્રશ્નો હોય છે જે બે બે માર્કના હોય છે એટલે ટોટલ વીસ માર્ક થાય છે અને સેક્શન સીની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ ટોટલ આઠ પ્રશ્નો હોય છે અને આઠ તરી ચોવીસ માર્કના હોય છે લાંબા પ્રશ્નો પાંચ હોય છે જે પોજ ગુણ્યા ચાર એટલે કે વીસ માર્કના હોય છે ટોટલ એંસી માર્ક હોય છે પેપરની અંદર ટોટલ સો માર્કમાંથી તમને રિઝલ્ટ મળશે એમાં વીસ સ્કૂલમાંથી આપવામાં આવતા હોય છે અને એસી માર્ક જે બોર્ડના પેપરમાંથી આવતો હોય છે હવે જે સ્ટાન્ડર્ડવાળાને આપણે વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓ એમના માટે ચાર માર્કની પૂછાય છે બરાબર તો એની અંદરથી પૂછાઈ શું શકે વાસ્તવિક સંખ્યાઓની અંદરથી તો અસમય અથવા સમય સાબિત કરવાના જે દાખલા છે એ પ્લસ લસા ગુસાના દાખલા પૂછાઈ શકતા હોય છે બહુપદીઓ પદીઓ છ માર્કની છે બરાબર તો બહુપદીઓની અંદર મેઇનલી ખાસ કરીને જે સ્ટાન્ડર્ડ અથવા બેઝિકની અંદર શૂન્ય અથવા સહગુણકોનો સંબંધ ચકાસવાના દાખલા પૂછાતા હોય છે અને શૂન્ય ઉપરથી સોરી શૂન્ય ઉપરથી અથવા શૂન્યોના સરવાળા ઉપરથી અથવા શૂન્યોના ગુણાકાર ઉપરથી ત્રિકાત બહુપદી શોધવાનું પણ પૂછાતું હોય છે એના પછી દ્રિચલ સુરેખ સમીકરણ આઠ માર્કનું પૂછાતું હોય છે જે સ્ટાન્ડર્ડ મેથ્સ જે વિદ્યાર્થી રાખેલું છે એમના માટે ખૂબ જ આઈએમપી ચેપ્ટર ગણાયેલું એની અંદર કોયડા ઉકેલ પણ પૂછાતા હોય છે સ્ટાન્ડર્ડવાળાને અને આદેશ અને લોકની રીતના ખાસ દાખલા વધારે પડતા પૂછાતા હોય છે એના પછી દ્વિઘાત સમીકરણ જે પાંચ માર્કનું જ છે બરાબર જેની અંદરથી ખાસ કરી અને જે દ્વિઘાત સમીકરણના બીજ છોત્ના પૂછાતા હોય છે અને એની અંદર એકાદ દાખલો કોયડા ઉકેલવાળો હોય છે સમાંતર શ્રેણી જે સ્ટાન્ડર્ડ વાળા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી છ માર્કનું પૂછાતું હોય છે જેની અંદરથી બેથી ત્રણ દાખલા હોય છે બરાબર જેમાં એક સરવાળાને લગતો હોય છે અને એક પદસૂતવાને લગતો હોય છે ત્રિકોણ પાંચ માર્કનું પૂછાય છે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડવાળા માટે એમાં લગભગ આગળ હું તમને કહું જ છું છતાં પણ એકાદ માર્કની ખાલી જગ્યા જેવું છે અને ચાર માર્કનો જે પ્રમેય જેવું કંઈક પૂછાશે જા ભૂમિતિ ખાલી પાંચ માર્કનું જ છે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડવાળા માટે બરાબર ત્રિકોણ મિતિનો પરિચય પણ પાંચ માર્કનો છે ત્રિકોણ મિતિનો ઉપયોગ ચાર માર્કનો છે બરાબર એમાં કોઈ પણ દાખલા પૂછાઈ શકે સ્ટાન્ડર્ડ છે એટલે વર્તુ છ માર્કનું છે વર્તુ સંબંધિત ક્ષેત્રફળ ચાર માર્કનું છે પૃષ્ઠફળ આઠ માર્કનું છે આંકડા શાસ્ત્ર આઠ માર્કનું છે અને સંભાવના છ માર્કનું છે એવરેજ આપણે ગણીએ તો જે આ સ્ટાન્ડર્ડવાળા માટે ત્રણ ચેપ્ટર છે એ આઠ આઠ માર્કના છે એક તો ત્રિચલ સુરેખ સમીકરણ પુષ્ઠફળ અને કનફળ અને આંકડા શાસ્ત્ર બાકીના બધા જ જે ચેપ્ટર છે એ ચાર પાંચ છની રેન્જમાં છે કોઈ એનાથી વધારે નથી મતલબ દરેક ચેપ્ટરને ઇમ્પોર્ટન્ટ સરખો આપવાનું છે હવે એમાં તમારે એક નક્કી રાખવાનું છે કે જે ચેપ્ટર નાનું છે એને વ્યવસ્થિત કરી નાખો એટલે કારણ કે જે ગુણભાર છે એ સરખા જ છે નાનું ચેપ્ટર હોય કે મોટું ચેપ્ટર હોય હવે આપણે જે પ્રમાણે અહીંયા આપેલ છે એ પ્રમાણે વાત કરીએ હવે દરેકનો આપેલું છે જો અહીંયા જે આપેલું છે એના પ્રમાણે આપણે વાત કરીશું એટલે વધારે ખ્યાલ આવશે વાસ્તવિક સંખ્યાઓમાં સ્ટાન્ડર્ડ વાળાને ચાર માર્કનું છે જેમાં બે માર્કનું હેતુ લક્ષી હશે બરાબર અને એક બે માર્કનો દાખલો છે બરાબર બહુ પદીઓમાં સ્ટાન્ડર્ડ વાળાને એક માર્કનો હેતુલક્ષી છે બે માર્કનો એક દાખલો છે અને ત્રણ માર્કનો હશે બરાબર ત્રણ માર્કનો શૂન્યનો સહગુણો કોનો સંબંધ ચકાસવાવાળો હશે કદાચ છે અને બે માર્કનો જે છે એ બહુપદીના જે શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી શૂન્ય સૂતવાનો છે એના પછી જે દ્રિચલ સુરેખ સમીકરણ છે એમાંથી એક બે માર્કનો દાખલો હશે બે એક માર્કના હશે એક ચાર માર્કનો હશે તો એમાં જે ચાર માર્કનો દાખલો છે એ કોયડા ઉકેલે છે બાકીના સાદા સમીકરણ છે લોપ અથવા આદેશની રીતે ગણવાના રહેશે દીર્ઘાત સમીકરણની અંદર વાત કરીએ તો એક એક જ માર્કનો હશે બરાબર દાખલો અને એક ચાર માર્કનો જે એક માર્કનો હેતુ લક્ષ્ય છે એ ખાસ કરી ને દીર્ઘાત સમીકરણના સૂત્ર વિશે છે કે બી સ્ક્વેર માઇનસ પોરેસી એ ઝીરો હોય તો શૂન્ય કેવા મળતો કે સમાન મળે જીરો કરતા મોટા હોય તો શૂન્ય ભિન્ન અને વાસ્તવિક મળે જીરો કરતા નાના હોય તો શૂન્ય મળતા નથી આવી રીતના પણ પૂછી શકે અને સૂત્ર પણ પૂછી શકે છે એના પછી સમાંતર શ્રેણીની અંદર એક માર્કનો એક પ્રશ્ન હશે એક બે માર્કનો હશે એક ત્રણ માર્કનો હશે પ્રશ્ન તમે જે એક માર્કનો હશે એ કોઈ પણ પદ એડી એવું શોધવાનું છે કદાચ એના તો સૂત્ર પૂછાઈ શકશે ત્યારે બે માર્કનો છે એનો ઉપર શોધવાનો છે અને ત્રણ માર્કનો છે એ સરવાળાનો હોઈ શકશે છઠ્ઠું ત્રિકોણ છે આમાં આપણે આગળ વાત કરીએ અમે એકાદ ખાલી જગ્યા હશે નહીં અને ચાર માર્કનો પ્રમેય હશે તો આ પ્રમેય સિવાય પણ મોટા દાખલા પણ કરવા યામ ભૂમિતિ યામ ભૂમિતિની વાત કરો તો બે માર્કનો એક દાખલો છે જે સાત પોઈન્ટ એકની અંદરથી હશે અને સોરી બંને દાખલા બે બે માર્કના પૂછ્યા છે અને એક માર્કનો હેતુલક્ષી હશે તે બે દાખલા એક સાત પોઈન્ટ એકની અંદરથી હશે જે અંતર સૂત્ર વાપરવાનું છે જ્યારે એક સાત પોઈન્ટ બેની અંદરથી હશે જેમાં ગુણોત્તર સૂત્ર અથવા તો મધ્ય સૂત્ર વાપરવાનું રહેશે એના પછી ત્રિકોણમિતિનો જે પરિચય છે એમાં બે માર્કનો એક દાખલો છે એક એક માર્કનો હશે અને એક બે માર્કનો હશે મતલબ જે બે માર્કના જે બે દાખલા છે એ ખાસ કરીને વધારે પડતા તો આઠ પોઈન્ટ એક બે મથી જ પૂછાતા હોય છે અને બીજું કે એની અંદર જે વિકલ્પ છે એ આઠ પોઈન્ટ ચારમાંથી વધારે આવતો હોય છે હવે ત્રિકોણમિતિના ઉપયોગો જેમાં ચાર માર્કનો એક જ દાખલો પૂછવાનો છે એમાં તેર ચૌદ દાખલા આપેલા છે એક જ વધે આપેલું છે એટલે તમારે ચૌદ કરશો તો એમાંથી એક આવશે વર્તુળની વાત કરીએ આપણે તો બે માર્કનો એક દાખલો છે બરાબર જે ખાસ કરીને ખૂણો શોધવાનો હોય છે અથવા તો વર્તુળના સ્પર્શકની લંબાઈ શોધવાનો અથવા સ્પર્શક ઉપરથી ત્રીજા એમાં પાયથાકોષના પ્રમેયનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે એક ત્રણ માર્કનો છે જે પ્રમેય પણ પૂછાતો હોય છે અથવા એને લગતો સાબિતીનો દાખલો પૂછાશે છે એક એક માર્કનો હોય છે એ તુલક્ષી હોય છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ત્રણ માર્કનો એક દાખલો હોય છે અને એક માર્કનો હોય છે જે એક માર્કનો હોય છે એ જે ચોપડીની અંદર આપેલું હોય છે એની અંદરથી જ ખાલી જગ્યા અથવા વિકલ્પ હોય છે અને ત્રણ માર્કનો દાખલો એક હશે પર કનફળમાં એક ત્રણ માર્કનો છે એક ચાર માર્કનો ને એક માર્કનો જે એક ચાર માર્કનો છે એ લગભગ કનફળને લગતો જ હશે બરાબર ત્રણ માર્કનો છે એ આઠ પોઈન્ટ સોરી બાર પોઈન્ટ એક અથવા બાર પોઈન્ટ બેમાંથી જ હશે એમાં એક અથવામાં પણ આપેલો હશે આંકડા શાસ્ત્રની વાત કરો તો એક માર્કનો એક જે ખાસ કરીને આસાદિતનું સૂત્ર ત્રણ એમ બરાબર જેડ પ્લસ ટુ એક્સ બારને લગતો જ કોઈ બી હશે એક બે માર્કનો દાખલો છે બહુલકનો છે ત્રણ માર્કનો છે મધ્યસ્થ અથવા મધ્યક બંને અથવામાં આપેલા હશે અને એક બે માર્કનો વળી દાખલો છે એ કદાચ બૌલક અથવા મધ્યકનો હશે સંભાવનાની વાત કરો તો છ માર્કનું પૂછાય છે અને ત્રણ દાખલા હોય છે તે સંભાવનાના બધા જ દાખલા કરવાના દઢીકરણના પણ સંભાવનાના કરવાના કારણ કે સંભાવના સહેલું હોવાથી એની અંદરથી પણ પૂછાઈ શકે છે હવે અહીંયા પેપરનું જે માળખું છે એ જો અહીંયા આપેલ છે કે એકથી સોળ પ્રશ્નો હશે બધા પ્રશ્નો ફરજિયાત હશે સોળવાળા એમાં એમસીક્યુ પણ હશે ખરા ખોટા ખાલી જગ્યાએ વ્યાખ્યા સૂત્ર એકમ ગમે તે પૂછાઈ શકે છે એના પછી પ્રશ્ન નંબર સોરી વિભાગ નંબર બેમાં દરેક પ્રશ્ન બે ગુણના હશે દસ પ્રશ્ન હશે એમાં ચાર પ્રશ્નો અથવાવાળા પૂછાશે કયા કયા પાર્ટમાંથી અથવાવાળા પૂછાશે એ પણ આપણે જણાવી દઈએ થોડી વારમાં વિભાગ સી તો વિભાગ સીની અંદર આઠ પ્રશ્નો ત્રણ ગુણના હશે એમાં ત્રણ પ્રશ્નો અથવા હશે અને વિભાગ ડીની અંદર ચાર પ્રશ્નો હશે એમાં કોઈ પણ બે તો અથવા વાળા હશે બરાબર હવે આપણે વાત કરીએ કે જે અથવાવાળા છે એક એ શે ની અંદરથી આવશે બરાબર પહેલા પાર્ટની અંદર કોઈ તમને અથવાળો દાખલો નહીં મળે બીજા પાર્ટની અંદર નહીં મળે ત્રીજા પાર્ટની અંદર એક અથવાવાળો મળશે બરાબર ત્રીજા પાઠની અંદર પછી ચોથા પાઠની અંદર જે ચાર ગુણનો પ્રશ્ન પૂછાય એ ચોથા પાઠના બે પ્રશ્નો આપેલા છે એક અથવામાં લખવાનો હશે તમારે એના પછી સમાંતર શ્રેણીની વાત કરો તો બે ગુણનો અને ત્રણ ગુણના બંને અથવાવાળા આપેલા હશે એટલે કોઈ પણ તમને એક આવડી જશે એની પછી ત્રિકોણની વાત કરો તો લગભગ પ્રમેયના અથવામાં કોઈ બી એક સાબિતીવાળો દાખલો આપેલો હશે યામ ભૂમિતિની આપણે વાત કરીએ તો કોઈ અથવામાં એમાં ઈ ચેપ્ટરમાં તમને મળશે નહીં ત્રિકોણમિતિનો પરિચય છે એમાં જે બે માર્કનો દાખલો છે એના અથવામાં એક દાખલો તમને મળશે વર્તુળ સંબંધી સોરી વર્તુળની વાત કરીએ તો બે માર્કનો એક દાખલો છે એના અથવા મળશે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં કોઈ તમને અથવાવાળો દાખલો નહીં મળે જ્યારે પુષ્ઠફળ કાનફળની અંદર એક અથવાવાળો તમને દાખલો મળશે આંકડાશાસ્ત્રની અંદર જે ત્રણ ગુણનો છે એ અથવાવાળો હશે એમાં ખાસ કરીને ખૂટતી આવૃત્તિ શોધવાળા વધારે પૂછાતા હોય છે બરાબર સંભાવનાની અંદર તમને કોઈ અથવાવાળો મળશે નહીં હવે એ પ્રશ્ન આપેલ છે બરાબર બધા જ પેપર આપેલું છે સ્ટાન્ડર્ડનું જે આપણે થોડા સમય પછી સોલ્વ કરી અને તમારી સમક્ષ મૂકી દઈશું બરાબર હવે આપણે વાત કરીએ જે ગુજરાતના મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે બેઝિક મેથ બરાબર જે ગણિતથી કંટાળી અને નવમા ધોરણમાંથી દસમા ધોરણમાં આવ્યા હોય અને બેઝિક મેથ્સ ચોઈસ કર્યું હોય તો એ વિદ્યાર્થીઓને ત્રીસ ટકા જ્ઞાનને લગતું હોય છે સત્યાવીસ સોરી ત્રીસ ગુણનું સત્યાવીસ સમજને લગતું હોય છે પંદર ઉપયોજન હોય છે એમાં સંયોજન વિશ્લેષણ છ માર્કનું એમને હોય છે પણ અનુમાન અને મૂલ્યાંકન એ ફક્ત બે માર્કનું હોય છે બરાબર હવે અહીંયા પ્રકરણ પ્રમાણે ગુણભાર આપેલા છે બરાબર એના પહેલાં આપણે વાત કરીએ તો જે સોળ માર્કના પ્રશ્નો એ વિભાગની અંદર પૂછાય છે જે સ્ટાન્ડર્ડની જેમ જ લેવલ મતલબ સ્ટાન્ડર્ડ દડની અંદર પણ સોળ માર્કના સોળ પ્રશ્નો હતા એ વિભાગમાં અહીંયા પણ સોળ માર્કના સોળ હેતુલક્ષી એ વિભાગની અંદર હશે બી વિભાગમાં આપણે સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સ્ટાન્ડર્ડની અંદર પણ દસ પ્રશ્નો વીસ માર્કના પૂછાતા હતા અહીંયા પણ એના એમ હશે સી વિભાગની અંદર આઠ ગુણના સોરી ચોવીસ ગુણના આઠ પ્રશ્નો હશે એટલે કે આઠ તરી ચોવીસ ત્રણ માર્કનો એક પ્રશ્ન ડી વિભાગની અંદર દરેક પ્રશ્નના ચાર માર્ક હશે એટલે કે પોત પ્રશ્નના વીસ માર્ક હશે એ સેમ માળખું હોય છે પણ ગુણભાર અલગ હોય છે બરાબર ને દરેક પ્રકરણનો ગુણભાર અલગ અલગ હોય છે વાસ્તવિક સંખ્યાઓ પેલામાં ચાર માર્કની પૂછાતી હતી એની જગ્યાએ અહીંયા બે માર્કની જ છે બહુપદીઓ અહીંયા છ માર્કની છે બરાબર રિચલ સુરેખ સમીકરણ જે સ્ટાન્ડર્ડવાળાને આઠ માર્કનું પૂછાતું હતું જે અહીંયા બેઝિકવાળાને ચાર માર્કનું છે રિગાજ સમીકરણ જે પાંચ માર્કનું એમને પણ હતું અને બેઝિકવાળાને પણ પાંચ માર્કનું સમાંતર શ્રેણી એમને છ માર્ક જેવી હતી અહીંયા આઠ માર્કની છે ત્રિકોણ એમને પાંચ માર્કનું હતું જ્યારે અહીંયા બેઝિકવાળાને ચાર માર્કનું છે યામભૂમિતિ એમને કંઈક ઓછા ગુણભાર હતો જ્યારે બેઝિકવાળાને આઠ માર્ક છે ત્રિકોણમિતિનો પરિચય જે ચાર માર્ક એમને પણ હશે અને તમારે પણ એમને કદાચ પોંચ માર્ક પણ હોઈ શકે ત્રિકોણ મિતિના ઉપયોગો એમને ચાર માર્કના પૂછાતા હોય છે એની જગ્યાએ અહીંયા બે માર્કના હોય છે તમે જુઓ તો ત્રિકોણમિતિનો ઉપયોગ અને વર્તુ સંબંધિત ક્ષેત્રફળ ફક્ત બે બે માર્કનું પૂછેલું છે એટલે કે ચાર માર્કનું જ છે અને વાસ્તવિક સંખ્યાઓ આ ત્રણ ચેપ્ટર એવા છે જે બે બે માર્કના છે કાઢી નાખો તો છ માર્ક જ જાય અને ત્રણ ચેપ્ટર કાઢો એટલે સીધા ગણિતમાં ખાલી અગિયાર ચેપ્ટરો જ થઈ જાય મતલબ એક સેમમાં પોંચ અથવા છ ચેપ્ટર કોને તૈયાર ના થાય એના પછી વર્તુળની વાત કરો તો પાંચ માર્કનું છે વર્તુ સંબંધિત ક્ષેત્રફળ બે માર્કનું પૃષ્ઠફળ કંથફળ છ માર્કનું આંકડા શાસ્ત્ર ચૌદ માર્ક અને સંભાવના દસ માર્કના મતલબ આમાં ખાસ કરીને સમાંતર શ્રેણી યામભૂમિથી આંકડા શાસ્ત્ર અને સંભાવનાનો દબદબો વધારે છે જે 16 ને ચૌદ 30 ને દસ 40 માર્કનો એ જ છે બરાબર એટલે પચાસ ટકા સિલેબસ આ જે ચેપ્ટરો મેં આગળ કીધા આંકડા શાસ્ત્ર સંભાવના ભૂમિતિ અને સમાંતર શ્રેણી એ આવરી લેતા હોય છે બરાબર એમની અંદર આપણે વાત કરીએ કેવા પ્રકારના દાખલા પૂછાશે કયો મોસ્ટ આઈએમ બી રહેશે ખાસ કરીને તમારે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમ બી પણ હું સાથે સાથે બોલી જાઉં છું એટલે સ્ક્રીનશોટ પાડી અને રવાના ના થઈ જતા ન કે ગુણભારની ખબર પડી જશે પણ આઈએમપી નહીં મળે વાસ્તવિક સંખ્યાઓ આમાં બે માર્કને પૂછાય છે ને એમાં ખાસ કરીને બેચિકવાળાને તો લસા ગુસા જ પૂછશે અવિભાજ્યની રીતે લસા અથવા વૃક્ષની રીતે અવાયો પાડવાનું પણ પૂછી શકે છે અથવા તો લસા ઉપરથી ગુસ્સા અથવા ગુસ્સા ઉપરથી લસા આ ત્રણ બારનું પૂછાતું નથી મોસ્ટ આઈએમપીની વાત કરું છું સોમાંથી સો સોરી એસીમાંથી એંસી લાવે તો પછી બધું તૈયાર કરી નાખશું બહુપદીની અંદર વાત કરો તો એક બે માર્કના બે પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં શૂન્યો કેટલા છે પી અને પી વાયના શૂન્યો કેટલા છે ને એક તો એવો જ હોય છે બરાબર બીજા નંબરમાં બે માર્કનો એક દાખલો પણ બહુપદીનો પૂછાતો હશે જેમાં શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસવો અથવા તો અહીંયા બે માર્કના બે દાખલો સોરી બહુપદીની અંદર વિભાગ એની અંદર બે પ્રશ્નો પૂછશે જ્યારે વિભાગ બીની અંદર બે પ્રશ્નો હશે અને એમાંય બીજો પ્રશ્ન હશે ના તો અથવામાં પણ હશે બરાબર એટલે આમાં શૂન્ય અને સહગુણકોનો સંબંધ ચકાસો અથવા શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવાની મેળવવાની આવી રીતના પૂછાશે એના પછી આપણે વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણની તો અમે એક માર્કમાં સમીકરણ સંપાતિ છે સમાંતર છે કે એ પૂછાશે જ્યારે ત્રણ માર્કનો દાખલો છે એ લોપ અથવા આદેશનો એકદમ સહેલો છે ત્રિઘાત સમીકરણની આપણે વાત કરીએ તો એક માર્કનો જે સૂત્રને લગતું કોઈ બી ઓપ્શન એની અંદર પૂછાઈ જશે જ્યારે ચાર માર્કનો દાખલો હશે એમાં જે સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ છે એમને પૂર્ણ વર્ગની રીત વધારે પૂછાતી હોય છે જ્યારે બેઝિકના રીત જે વિદ્યાર્થીઓ છે એમને દ્વિઘાત સૂત્ર અથવા તો અવેકરણની રીત વધારે પૂછાતી હોય છે સમાંતર શ્રેણીમાં જે ત્રણ માર્કના બે દાખલા પૂછાતા હોય છે અને બે માર્કનો એક જે પોત પોઈન્ટ એક અને બેમાંથી જ ખાસ કરીને પૂછાતા હોય છે ત્રિકોણની અંદર વાત કરો તો પ્રમેય સિવાય લગભગ કોઈ નહીં આવે છતાં પણ થોડું થોડું બધું વિધાઉટ સાબિતી એટલે કે સાબિતી વગરનું છે એ તો બધું જોઈ લેવું યા ભૂમિતિની ભૂમિટીની વાત કરીએ તો બે માર્કનો એક દાખલો છે જે સાત પોઈન્ટ એકમાંથી જશે ત્રણ માર્કનો એક દાખલો છે એ સાત પોઈન્ટ બેની અંદરથી છે અને ત્રણ માર્કનો એક બીજો દાખલો છે એ પણ સાત પોઈન્ટ બેની અંદરથી છે અને આમાં જે ત્રણ માર્કનો જે એક દાખલો આપણે આગળ કીધો એ બે હશે એક અથવામાં આપેલો છે ગુણોત્તર બિંદુવાળો અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રપર શોધો એવો દાખલો આપેલો હશે એ બંને એકબીજાના અથવામાં હશે ત્રિકોણમિતિના પરિચયની વાત કરો તો આઠ પોઈન્ટ એકનો એક દાખલો હશે બે ગુણનો અને કદાચ આઠ પોઈન્ટ બેનો હશે બાકી આઠ પોઈન્ટ ત્રણ ચાર બેઝિકવાળા માટે નહીં જાય એટલે ત્રિકોણમિતિના ઉપયોગો બે ગુણનો દાખલો છે એમાં જે તેર ચૌદ દાખલા આપેલા હોય એમાંથી એકથી છથી સાત સુધી દાખલા કરી નાખવા એનાથી આગળ નહીં જાય વર્તુળની અંદર વાત કરીએ તો ત્રણ માર્કનો એક પ્રમેય પણ પૂછાઈ શકે છે અથવા મોટો દાખલો પણ પૂછાઈ શકે છે અને બે એક એક માર્કના જે દાખલા છે એ ચોપડીની અંદર નાની નાની ખાલી જગ્યાઓવાળા દાખલા જે આપેલા છે એમાંથી જ પૂછાશે બરાબર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની આપણે વાત થઈ કે બે માર્કનો એક દાખલો પૂછાશે જે બેજિકવાળાને પૂછાતો હોય છે તો એ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના જે નાના નાના દાખલા છે એ કરવા પુષ્ઠબળ ઘનફળમાં જે બે માર્કનો દાખલો છે આઠ પોઈન્ટ એક અથવા બેમાંથી હશે અને ચાર માર્કનો જે દાખલો છે એ ઘનફળને લગતો હશે ઓકળાશાસ્ત્રની અંદર એક માર્કની જે ખાલી જગ્યા છે એ અસાધી ચૂત્રની અથવા મધ્યક મધ્યસ્થ આપેલો હશે કોઈ બહુલક શોધવાનો છે તો બહુલક મધ્યસ્થ આપેલો હશે મધ્યક્ષ શોધવાનો છે એવી રીતના પૂછાશે ત્રણ માર્કનો એક મધ્યસ્થનો દાખલો સોરી મધ્યકનો દાખલો છે ચાર માર્કનો એક મધ્યસ્થનો દાખલો છે વળી ચાર માર્કનો એક છે એ મધ્યક અને મધ્યસ્થ અથવામાં આપેલા હશે અથવા તો ખૂટતી આવૃત્તિવાળો અથવામાં આપેલો છે અને એક બે માર્કનો દાખલો છે એ બહુલકનો દાખલો હશે સંભાવનાની અંદર વાત કરીએ તો જે દસ ગુણનું પૂછાવાનું છે એમાંથી જે પહેલાં ત્રણ પ્રશ્નો જે છે એક માર્કના એમાં ખાસ કરીને હીરા ખાલી જગ્યામાં વધારે છે ખરા ખોટામાં વધારે છે બરાબર આપણે બેઝિકના પેપર સ્ટાઇલની વાત કરી બરાબર હવે જે છે અહીંયા કે જે સ્ટાન્ડર્ડની અંદર તો એવું જ છે એમ છે કે વિભાગે એની અંદર સોળ પ્રશ્નો સોળમાંથી સોળે સોળ લખવાના બીની અંદર બે ગુણના દસ પ્રશ્નો એટલે કે ટોટલ વીસ માર્ક ચાર અથવાવાળા હશે સીની અંદર આઠ પ્રશ્નો ત્રણ ગુણના એટલે કે ચોવીસ માર્ક જેમાં ત્રણ પ્રશ્નો અથવામાં હશે એની અંદર ડીની અંદર ચાર ગુણના પાંચ પ્રશ્નો હશે એટલે ટોટલ વીસ માર્ક હશે બરાબર અહીંયા પેપર પણ આપેલું છે આ તો ખાલી તમને હાલ પૂરતા આઈ આપેલા છે બાકી પાક્કા ઓફિશિયલ આપણા આઈએમપી જે જાહેર થશે એ બહુ ખૂબ જ એક્ઝામની અંદર ઉપયોગી નીવડશે અને આ જે પેપર આવતું હોય છે એ પણ સારું હોય છે શિક્ષણ પરીક્ષણ દ્વારા એના પછી વિજ્ઞાનની આપણે પેપર સ્ટાઇલની આગળના વિડીયોમાં વાત થઈ ચૂકી છે એટલે આપણે વાત કરતા નથી બરાબર ગણિત સાથે આપણે જે ઇંગ્લિશનો પેપર છે એ લઈ લે એટલે આપણા જે મેઇન ત્રણ વિષય છે ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ એ કમ્પ્લીટ થઈ જાય જો અંગ્રેજી આ પ્રથમ ભાષા છે જે પ્રથમ ભાષા ઇંગ્લિશ મીડિયમ વાળા માટે હોય છે એ ગુજરાતી વાળા માટે હોતી નથી એમને કેવું હોય છે ઇંગ્લિશ વાળા માટે તો સેક્શન એની અંદર જે પેરેગ્રાફ આપેલો હોય છે એની અંદરથી પ્રશ્ન પૂછેલા છે ચાર માર્કના પછી ચાર માર્ક્સની જે ખાલી જગ્યા આપેલ છે જે મે સુધારવાની છે પછી નવ દસ અગિયાર બાર છે છ છ વાક્યમાં આન્સરો આપવાના હોય છે સેક્શન બીની અંદર કવિતા ઉપરથી પ્રશ્નો છે વડે ઓપ્શનો આપેલા છે પાઠને લગતા પાછા સત્તર અઢાર ને ઓગણીસ જે છે એ છ છ વાક્યમાં જવાબ આપવાના છે મતલબ એકલા પ્રશ્નો જ પૂછેલા છે ખાસ કરીને અને તેના જવાબ આપવાના છે બરાબર આપણે મેઈન વાત કરવાની છે અંગ્રેજી દ્વિતીય ભાષાની જે અંગ્રેજીનું પેપર છે એ સર્ચ માર્યું છે બરાબર પરંતુ એની કોઈ માહિતી આટલી બધી મળતી નથી આની અંદર નેક્સ્ટ પીડીએફની અંદર આવવાનું છે પણ એની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ઓપ્શન એ છે એ બધો પાર્ટને લગતો જ હોય છે જેમાં ચાર માર્ક્સના પાર્ટને લગતા ખરા ખોટા હોય છે બરાબર અને બાકીના જે પ્રશ્નો છે એ દસ પ્રશ્નો પૂછાતા હોય છે એક એક માર્કના જે પાર્ટની અંદર પકડાની અંદરથી જ પણ હોય છે એના પછી આપણે વાત કરીએ કે જે સેક્શન બી છે એની અંદર એમાં સેક્શન બીમાં ત્રણ માર્કના સોરી ત્રણથી ચાર માર્કના જે પોઈમ ઉપરથી હોય છે બરાબર એના પછી એક બ્લેક બકનો ફકરો હોય છે એના પછી જે ત્રણ માર્કના હોય છે એ સમાનાર્થી જે ઓપ્શનમાંથી પસંદ કરવાના હોય છે એટલે મતલબ પોય મને બ્લેકબર્ક ન લગતો હોય છે જ્યારે સેક્શન સી ની અંદર ફંક્શનો આવતા હોય છે બરાબર ખાસ કરીને નવથી દસ માર્કના ફંક્શનો પૂછાતા હોય છે અને ડબલ્યુ ક્વેશ્ચન હોય છે જ્યારે સેક્શન ડી ની અંદર ઘણી વખત ડબલ્યુએચ ક્વેશ્ચન અથવા તો ડુએચ ડાયરેક્ટના બે પેરેગ્રાફ જે બે બે ત્રણ ત્રણ ગુણના આપેલા હોય છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ પણ સેક્શન ડી ની અંદર આપેલું હોય છે બરાબર આવી રીતના ને સેક્શન ઈની અંદર નિબંધ ઇમેલ એટલે કે એસઆઈ રિપોર્ટ્સ તેમજ ઈમેલ પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન એ બધું આપેલું હોય છે જેનો વિગતવાર આપણે માહિતી થોડા સમય પછી વિડીયો અપલોડ કરીશું તો મિત્રો વિજ્ઞાનનો આપણે વિડીયો આગળ આપી દીધો છે હવે ગણિતનો આજે આજે વિડિયો બનાવે છે સ્પેશિયલ સબ્જેક્ટ ગણિતનો સ્ટાન્ડર્ડ અને બેઝિકનો છે સ્કીપ નથી કરવાનું જો સ્કીપ કરશો તો મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે વચ્ચે મેં બોલ્યો છું એ તમારે રહી જશે બરાબર એટલે સ્ક્રીનશોટ લઈ અને કોઈને સ્કીપ કરવાનું નથી ગણિત વિજ્ઞાનનું કમ્પ્લીટ થઈ ગયું હવે નેક્સ્ટ ટાઈમ આપણે અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન લઈશું થેન્ક યુ